his own production house, and he's been making documentaries, corporate films since last 20 years. A long round of applause for Tushar Vyas, sir. Are you happy, Joye? Please, sir, have your seat. Be it anything, photograph, painting, poem, ke kai pan. अगर ये तमारो क्रिएशन छे तो एनु कॉपीराइट करवू ए केटलू जरूरी छे आज ना सोशल मीडिया ना एरा मा ए ए केम की आज एज प्रॉब्लम छे के कॉपी कोई पण वस्तु कॉपी थवी बहुत इजी થઈ ગઈ છે તો એના ઉપર જ આપણે થોડી જાણકારી આપવા માટે આપણી સમક્ષ છે એડવોકેટ જતીન ત્રિવેદી હુ હેઝ એન એક્સટેન્સિવ નોલેજ એન્ડ એક્સપીરિયન્સ વિથ આઈપીઆર ઇશ્યુઝ. And Mr. Trivedi is a senior member of YJ Trivedi and Company and has been practicing both as an advocate and as a patent and trademark attorney since many years. Please welcome Mr. Jatin Trivedi. I would request Tushar sir to take the session forward. Good evening. Copyright અને content is king, copyright is kingmaker એ વિષય પર એ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. સેશન શરૂ કરતા પહેલા હું એક સ્પષ્ટતા કરી લઉં કે આ વિષય જેટલો વિશાળ છે એટલી ટાઈમ લિમિટ વિશાળ નથી. સેકન્ડ, ઓડિયન્સ પાસેથી અને અહીં બેઠેલા જે કોઈ સર્જકો હોય, યુવા સર્જકો હોય, એમની પાસેથી આ પ્લેટફોર્મ પર કેટલીક રજૂઆત થાય, પ્રશ્નો પૂછાય, એ પણ એટલું જ જરૂરી છે. અને ત્રીજું સૌથી વધુ મહત્વનું, આપણી પહેલા મસ્તાની હતી, આપણા પછી રઈસ છે, બે ગ્લેમરસ છેડાની વચ્ચે આ કાયદો છે. એટલે યુ નો કે લો ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ઓબ્સ્ટેકલ થિંગ, એટલે મસ્તાની અને રઈસની વચ્ચે બહુ ઓબ્સ્ટેકલ ન બનાવીએ એટલા માટે પણ જલ્દી આ સેશન આપણે પૂરું કરવું પડશે. જતીનભાઈ, આ સેશન શરૂ કરીએ એ પહેલાં એક બીજી સ્પષ્ટતા એ પણ એટલા માટે કરવાની છે કે વિષય આટલો વિશાળ છે એટલે કોપીરાઇટ આપણે બીજી રીતે કહીએ તો ફળદ્રુપ ભેજાની પેદાશ, એને એ પેદાશને નડતી સમસ્યા સંબંધી માત્ર લેખનના મુદ્દા સંબંધી જ આપણે કેટલીક અહીંયા ચર્ચા સમાવીશું તો એને ન્યાય મળશે અને તો તમારી અપેક્ષા પણ સંતોષાશે. એક સૌથી પહેલા મારી પાસે એક સર્જક અને એક લેખકનો પત્ર છે જતીનભાઈ. હવે એ પોતે ફળદ્રુપ ભેજાની આ પેદાશ છે એને સંબંધિત જે કોઈ સમસ્યા છે એનો ભોગ બનેલા છે એવા એક લેખક અને સર્જકનો પત્ર છે અને એમણે આ બધી સમસ્યા પોતાની પ્રશ્નરૂપે આની અંદર વર્ણવી છે અને આપણી પાસે જાણકારીને જવાબ પણ માગ્યા છે. તો પત્ર દ્વારા જ આપણે સેશનની જો શરૂઆત કરીએ એમના પ્રશ્નથી તો કદાચ ચર્ચાને, વિષયને અને સાથે સાથે ઓડિયન્સની અપેક્ષાને પૂરતો ન્યાય આપી શકાય. તો સીધી જ આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે એક પત્ર જે છે એ પત્રની જ વિગત વાંચું છું. શ્રી જતીનભાઈ, મારું નામ તરંગ છે. આમ તો સર્જકને છાજે એવું નામ છે પણ કેટલાકને એ તખલ્લુસ લાગે છે તો કેટલાક એને મારું મેન્ટલ સ્ટેટસ ગણે છે. વિષયને અનુરૂપ કહું તો મારું ભેજું એક લેખક અને સર્જકનું છે અને એમાંથી અનેક પેદાશો બહાર આવી છે. હવે મૂળ વાત જાણે અહીંયા એમ છે કે મારી કેટલીક રચના મને વળતર અપાવી ગઈ ત્યારે ફળદ્રુપ બની, કેટલીક રચના એમને વળતર અપાવી ગઈ ત્યારે ફળદ્રુપ બની, મારી કેટલીક કૃતિઓ બીજાને વળતર અપાવી ગઈ ત્યારે ખબર પડી કે ઓહો આ તો બહુ ફળદ્રુપ હતી, અને એ પછી તફડંચીની ડીકે મારી કેટલીક કૃતિ મેં બહાર જ ના આવવા દીધી, પરિણામે એ ફળદ્રુપ છે કે નહીં આજ સુધી ખબર નથી પડી.
એટલે જ્યારે જ્યારે મારા સર્જનની ઉઠાંતરી થઈ છે, આપણે ત્યાં બહુ સારું છે કે લેખન એ સાહિત્યમાં આવે છે એટલે એને ચોરી એવો શબ્દ નથી આપવામાં આવતો, એને ઉઠાંતરીને તફડંચી જેવા બહુ સારા શબ્દોથી કહેવામાં આવે છે, અથવા તો ઇન્સ્પાયર્ડ કરીને બોલવામાં આવે છે. ઇટ ઇઝ ઇન્સ્પાયર્ડ, એને ચોરી નથી કહેવાતી એટલા માટે. એટલે જ્યારે જ્યારે મારા સર્જનની ઉઠાંતરી થઈ ત્યારે મારા હક માટે કાયદાની નજરે કાં તો હું મોડો પડ્યો છું, કાં તો હું મોડો પડ્યો છું. હવે મારા જેવા ઘણા સર્જકો સાથે અહીંયા આવું બન્યું છે, તો અમારા જે સર્જકો અથવા તો આ સર્જકો છે એમના માઇન્ડસેટ કે એપ્રોચ, એને માટે આપનું અવલોકન શું કહે છે કે કોપીરાઇટ સંદર્ભે એ માઇન્ડસેટ ને એપ્રોચ કોપીરાઇટ સંદર્ભે કેટલા રાઇટ છે અને કેટલા રોંગ છે? ઓકે તુષારભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તરંગભાઈ છે એના જવાબ આપતા પહેલા આપણે એક મારી ઈચ્છા એવી છે કે આપણે પ્રેક્ષકને થોડું પૂછી લઈએ. મને એટલું જાણવું છે કે આમાંથી આ તરંગભાઈની જે વ્યથા છે એનાથી કેટલા માણસો સમજ થાય છે કે આ હકીકત છે કે નથી. ઓકે નાવ સો વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે 90% ઓર 80%, કારણ કે મેં હાથ ઊંચા થયા એના પરથી મેં કહું છું, હું એવું સમજુ છું કે લોકો એક ક્રિએટિવિટી એન્ડ્સ થઈ જાય છે જ્યારે કોઈ પણ ઉઠાંતરી શબ્દ એમણે વાપર્યો એટલે હું વાપરીશ, બટ જ્યારે એની કોપી ઇઝીલી થઈ જાય ત્યારે એ ક્રિએટિવિટી ત્યાં એન્ડ્સ થઈ જાય છે. વન ટાઈમ હી સ્ટાર્ટેડ, સેકન્ડ ટાઈમ હી ડીડ ઇટ, અને થર્ડ ટાઈમ હી ફેલ્ટ ઇટ કે ઇટ ઇઝ બીંગ ઇઝીલી કોપીડ, સો લેટ મી નોટ ડૂ ઇટ સમથિંગ લાઈક. હું 100% એવું માનું છું કે આપણા બધાની જિંદગીમાં રંગબેરંગી મિત્રો આવ્યા હશે, અને હું અચૂક કહેતો હોઉં છું જ્યારે ક્રિએટિવ ઓડિયન્સને એડ્રેસ કરતી વખતે કે લીગલને તમે થોડી વખત સાઈડ પર મૂકી દઈએ, સમજો કે હું લોયર નથી, પણ આપણે એને એક એક્ઝામ્પલથી જોઈએ તો જેટલા માણસોએ હાથ ઊંચા કર્યા, હું 100% એવું માનું છું કે એ દરેકની એ દરેકની જિંદગીમાં અનેક પ્રકારના મિત્રો હશે. કરેક્ટ, હું કંઈક કહું તો પ્લીઝ બી ઇન્ટરેક્ટિવ, મને ગમશે કદાચ. તો આપણે જ્યારે મિત્રતા કરીએ છીએ ત્યારે આપણે કોઈ એક્સપેક્ટેશન સાથે મિત્રતા નથી કરતા. આપણે જ્યારે કોઈની સાથે હેન્ડશેક કરીએ ત્યારે આપણને ખબર નથી કાલે આપણે આની સાથે કેટલો બિઝનેસ કરીશું, એક્ઝામમાં આપણને કેટલી હેલ્પ કરશે, મને કઈ જગ્યાએ છોડી જશે, કઈ જગ્યાએથી પિક કરી જશે, ક્લાસમાં બતાડશે નહીં બતાડે, હોમવર્ક કરાવશે નહીં કરાવે, આપણને કશી ખબર નથી. પણ એક સ્ટેજ એવો આવે છે જ્યારે આપણને એક એવું રિયલાઇઝ થાય કે આ મિત્રતા કરેલી ખરેખર સારી રહી. હું હંમેશા એવો કહેતો હોઉં છું કે બી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, જેમાં કોપીરાઇટ ઇઝ વન ઓફ ઇટ, ઇટ બિગેસ્ટ ડ્રોબેક ઓફ ધીસ કન્ટ્રી ઓર ઓલ ઓવર ધ વર્લ્ડ, મોર ઇન ટુ ધ ઇન્ડિયા પર્ટિક્યુલરલી, ઇસકે આને લો સાથે સાંકળી દેવામાં આવ્યું છે. જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે આપણે થોડા સચેત થઈ જઈએ છીએ, એવું હું સમજું છું. તો મિત્ર આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે કોઈ વિચાર નથી કરતા. હવે આ મિત્ર ને આપણે એક સ્ટેજ ઉપર લઈ જઈએ અને એ મિત્રને આપણે નામ આપીએ કોપીરાઇટ. એ કોપીરાઇટ એટલે કે આપણી ક્રિએટિવિટી ફોર ધ ટાઈમ. હવે આ ક્રિએટિવિટી એક વખત જેમણે કીધું એ પરમરે કે એક વખત મને ખૂબ જ ઉપયોગી બની, બીજી વખત થોડી વધારે ઉપયોગી બની, ત્રીજી વખત મને ખબર પડી કે કોઈકે કોપી કરી નાખી એટલે મેં પછી ક્રિએટિવિટી કરવાની જ બંધ કરી નાખી. આપણને કોઈ મિત્ર ડિચ કરે તો આપણે મિત્રતા તો બંધ નથી કરી દેતા, કદાચ એની સાથે કરીએ છીએ પણ બીજા 5 મિત્રો બનાવીએ. તો હું તરંગભાઈને એવી સલાહ આપું કે કોપીરાઇટને આપણે મિત્ર બનાવીએ, ક્રિએટિવિટીને આપણે મિત્ર બનાવીએ, એમાંથી કેટલો ઉપયોગ કરવો, કેટલો ન કરવો, કેટલો થાય કેટલો નથી થતો, કોઈકને રોકી શકાય, કોઈકની જોડેથી રોયલ્ટી લઈ શકાય, આ બધા કાયદાના પ્રશ્નો છે, કાયદાના નિષ્ણાંતો જોડે આપણે મૂકી દઈએ, અથવા એક સ્ટેજ આવશે ત્યારે એનું પણ આપણે તારણ કાઢીશું.
તો હું તરંગભાઈને એવું કહું કે ક્રિએટિવિટી અહીંયા પૂરી ના કરવી જોઈએ. અને હું એવું 100% માનું છું કે હવે કદાચ મને લાગે છે ત્યાં સુધી ઓડિયન્સ કદાચ સમજ થશે કે આ કાયદાની વર્ડ આવે છે ને એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એટલે આને કોપીરાઇટને આપણે હાલ પૂરતી એટલીસ્ટ હાફ એન અવર અમને આપજો કે કાયદાથી લેવા દેવા નથી એવું આપણે સમજીને ડિસ્કશન કરીશું ને સેમ સલાહ આપણે કદાચ તરંગભાઈને આપીએ. જતીનભાઈ ખાસ એટલા માટે પૂછવાનું કે દાખલા તરીકે કોપીરાઇટ ઇન્ફ્રિન્ચમેન્ટનો કોઈ કેસ ઊભો થયો તો જે મૂળ સર્જક છે એ મૂળ સર્જક તમારી પાસે આવે ત્યારે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે એ લોકો મોડા પડ્યા હોય, જરૂરી સાવધાની ના રાખી હોય અને એવું વિચાર્યું હોય કે જ્યારે આવું થશે ત્યારે જોયું જશે, અત્યારથી શું કામ સાહેબ તમારી ફી ચૂકવવી, હજી તો મળ્યું નથી અમને કે આમાંથી આવું બધું કંઈ તમને અવલોકન તમારું જોયું છે. એટલે જ મેં કહ્યું કે આપણે પ્રોફેશનલ ફીઝની જ્યારે વાત આવે છે ત્યારે એક્સપેન્સીસની વાત આવે છે. અને કદાચ હું હિસ્ટ્રીમાં જઉં તો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીમાં કોપીરાઇટ એ એક જ કાયદો એવો હતો કે જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સની અંદર રાખવામાં આવ્યો હતો, બાકી બધી મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. એનું કારણ એવું હતું અને એની ફીસ તમે કદાચ અત્યારના જમાનામાં જોવા જાઓ તો 1000-2000-1500 રૂપિયા છે, પણ આ એમેન્ડમેન્ટ પહેલાં જે 2012માં એમેન્ડમેન્ટ આવ્યું એ પહેલાં તમે જો ખાલી એક પોએમ કે એક પુસ્તક કોપીરાઇટ કરાવવું હોય તો કોપીરાઇટનો ખર્ચો શું થતો હતો, ગવર્મેન્ટ ફી 250 રૂપિયા. ખર્ચને આપણે થોડી વખત સાઈડ પર મૂકી દઈએ. હું 100% માનું છું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ, ઇઝ નેવર એન એક્સપેન્ડિચર. કરેક્ટ. હા, પણ એને પરિણામે કોઈ આપણી પાસે કોઈ એવો કેસ કરી કે એવું કંઈ ખરું કે જેની અંદર આપ ધારવી કે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અથવા તો એ જે ક્રિએશન છે, સર્જન છે, એનું મૂળ સર્જકે ના ધારેલું વેલ્યુએશન થયું હોય અને એટલું મળ્યું હોય ત્યારે કદાચ એનું વેલ્યુએશન એ ન કરી શકતા હોય એ સર્જન કરતી વખતે અને પછીથી એની બહુ વેલ્યુએશન થઈ હોય ત્યારે જ કોપીરાઇટનું એને મહત્વ સમજાયું હોય. આમાંથી મ્યુઝિશિયન કોઈ ખરું, મ્યુઝિકના જાણકાર ખરું? જાણકાર તો છે, અને સાહિત્ય બેઠા છે જાણકાર તો. આઈ થિંક રામ સંપતને તો નામથી ઘણા જણ ઓળખતા હશે. રામ સંપતે એક જિંગલ બનાવી હતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કે કોપીરાઇટની કેટલી વેલ્યુ હોય છે એવું સમજાવું, એટલે આપણને એક્સપેન્સ સાથે કમ્પેર કરવાની ખબર પડે. રામ સંપતે એક જિંગલ બનાવી હતી જે એરિક્સન, સોની એરિક્સન હેન્ડસેટ માટે વપરાતી હતી. વન ડે ક્રેઝી 4 મૂવી, રાજેશ રોશન, રોશન બ્રધર્સ એમ યુઝ ધેટ જિંગલ, અને એનું ટાઇટલ સોંગ જે ક્રેઝી 4નું ટાઇટલ સોંગ હતું એની જિંગલ એ રામ સંપતે બનાવી હતી. He being an independent creator, he filed a case against the Roshan brother. And you will surprise that on record, aajni tarikh mein Bombay High Court mein recorded che, this I am talking about 2010-11 or something, not much better beyond that. But tyare 2 crore rupiya ni ek j single check thi value Ram Sarpat ne apan hoyi for that jingle. So this is what the worth of intellectual property, this is what the worth of that 60 minutes jingle in it. There are several cases ane aava to ghana bada cases che ke Lavaris movie nu apni to jaise taise hatu ema Pyarelal ji na family members have objected that part and that out of court settlement has happened, but these Ram Sampat case is very ideal in music industry because in a એ રેકોર્ડ ઉપર ધીસ પેમેન્ટ હેઝ બીન ડન. રિમેનિંગ ઓલ ધ ઇવન શોલે કેસ ઇઝ ઓલ્સો દેર, નિશબ બુક પર એક કેસ થયો છે તે પણ છે બધા, બટ ધીઝ ઓલ આર આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ્સ. એટલે કન્સિડરેશન શું અપાયું એ હજી રેકોર્ડ ઉપર ક્યાંય નથી, રાઇટ્સ રેકગ્નાઇઝ થયેલા છે, પણ સંપત ઇઝ ધી આઈડિયલ એક્ઝામ્પલ વિચ આઈ એમ શ્યોર દેટ સંપત માઇટ હેવ નેવર થોટ ઓફ દેટ 2 crore રૂપિયા મને એક હાથ નાની જિંગલ ના મળશે. પોતાના સર્જનની આટલી બધી વેલ્યુ થશે એ કદાચ એને અંદાજ પણ નહીં. નેવર, આઈ ડોન્ટ સી. ધેટ્સ ગુડ, ધેટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર ઓલ ક્રિએટર્સ. હા, નેક્સ્ટ તરંગે એમ લખેલું પણ છે કે સર્જન મારું એકલાનું હોઈ શકે, દરેક સર્જકનું એકલાનું હોઈ શકે, પણ આખી પ્લેટફોર્મ તરંગનું એકલાનું નથી.
આપ સામે બેઠેલા છો એ લોકોનું પણ છે. અત્યારથી જ તમે સવાલ પૂછો તો પણ વાંધો નથી, નહીતર તરંગે તો પોતાના ઘણા બધા તરંગો આમાં ઠાલવ્યા જ છે, અઢળક પ્રશ્નો એણે મૂકેલા છે. જો આપમાંથી કોઈની ઈચ્છા હોય કંઈ પૂછવા માટે, હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. No, I think we should give a priority to the senior. Yeah. Can you give the mic to that lady? No, no problem, no problem. એનો વાંધો નથી, આ કાયદો નથી, એટલો બધો ઉભો નથી થયો, એટલે તમે બેસીને જ વાત કરો તો ચાલશે. So we are talking about adaptation. આપની દ્વિધા એવી છે કે ક્યાં જવું અને શું કરવું એ ખબર નથી. તમારા કોઈ બી ક્રિએશન ને તમારે કોપીરાઇટ ના કાયદા હેઠળ રજિસ્ટર્ડ કરાવવું એ જરૂરી નથી. ઇટ્સ નોટ મેન્ડેટરી. વન સેકન્ડ ઇઝ કે now everything is online, you don't need to go to Delhi. I agree Delhi is the only place now. હવે MHRD હતું જે શિફ્ટ, એઝ આઈ રાઇટલી સેડ જસ્ટ ફ્યુ મિનિટ્સ બિફોર, કે એ હવે મર્જ થઈ ગયું મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીમાં. તો તમારે ત્યાં રૂબરૂ જવાની જરૂર નથી. હવે ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એક જ ઓફિસમાં કોપીરાઇટ બી ઇન્વોલ્વ થઈ ગયું છે. તો એ લોકોની વેબસાઇટ છે ગવર્મેન્ટની, જેમાં બધા તમને ફોર્મ્સ બી મળશે, બધી માહિતી બી મળશે. મોરઓવર અમે એક વાત કરી રહ્યા હતા એક ઓફ ધી સ્ટેજ જ્યારે ડિસ્કશન થતું હતું ત્યારે, ત્યારે ઘણા આવા સર્જકોના ગ્રુપ્સ છે, જેમ કે તુષારભાઈ સંકળાયેલા છે પેલા ફિલ્મ ફ્રેટર્નિટી ગ્રુપ. તો આવા ગ્રુપ સાથે પણ ઘણા અમારા જેવા વ્યક્તિઓ સંકળાયેલા છે જે આપને માહિતી પૂરી પાડી શકે છે. હું આ છેલ્લો ઓપ્શન એટલે આપું છું કે અમારા જેવા તો અવેલેબલ જ છે, પણ એ પહેલાં તમને ઘણું ઓનલાઈન પણ મળી જશે. ipindia.nic.in આ વેબસાઇટ છે ગવર્મેન્ટની, એના ઉપર તમને દરેકની માહિતી મળી જશે. અને ફોર્ચ્યુનેટલી લાસ્ટ 7 યર્સમાં નાઉ હેટ જે પહેલાં પ્રમોટીઝ આવતા હતા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં, નાઉ દેર આર ઓલ IAS એન્ડ ઓફિસર્સ, ડેઝિગ્નેટેડ ઓફિસર્સ આર સિટિંગ ધેર. સો વેરી ઇન્ટરેક્ટિવ વેબસાઇટ્સ દે હેવ ક્રિએટેડ. એટલે તમે ઇમેલ મૂકો તો કદાચ 2-3 દિવસમાં તમને ઇમેલ બી મળી જશે, રાઈટ? પણ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. એટલે અમે એક અહીંયા હું તમને એવી એક સલાહ આપું કે તમે એ રજિસ્ટ્રેશન ના કરાવો, પણ તમારું કોઈ બી ક્રિએશન છે એ તમારા જ પોતા એક ઇમેલ આઈડી બનાવી અને તમે એને જ સેન્ડ કરી દો. તમારા જ ઇમેલ આઈડીને તમે સેન્ડ કરી દો, જેથી તમે આ દિવસે આ ક્રિએશન કર્યું એનો એવિડન્સ જોશે ત્યારે તમારે કોઈ પણ રાઇટ ક્લેમ કરવા છે. જતીનભાઈ, ઇન્ટર કુરિયર પણ પોતાના સરનામે કરે તો ચાલે? તમે કરી શકો કુરિયર, પણ કુરિયરમાં એવું થાય તુષારભાઈ કે અંદર કન્ટેન્ટ શું હતી ખ્યાલ નહીં પડે. ઓકે, પણ ઇમેલ ઇઝ નાઉ યુ નો અટેચમેન્ટ કરતાં પણ પ્યોર ઇમેલ તમે ફોરવર્ડ કરો તો દેટ વુડ બી મચ બેટર. પણ થોડું જતીનભાઈ એટલા માટે કે થોડું સહેજ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સહેજ આપ એ કરો કે એને લીગલ પ્રૂફ તરીકે તમે રજિસ્ટ્રેશન ન કરાયું હોય તો તમારે કાયદા પ્રમાણે એટલું સાબિત કરવાનું આવશે કે તમે આ ફર્સ્ટ પર્સન હતા હુ હેઝ પબ્લિશ ધીસ.
રાઈટ, એ પબ્લિકમાં અવેલેબલ તમે કર્યું છે એ જો તમે સાબિત કરી શકશો તો સબસિક્વન્ટ જેટલા પણ આવ્યા હશે એમાં તમે રોકી શકશો. કેન વી ગો ફોર ધ નેક્સ્ટ વન? યસ પ્લીઝ. ધેટ યંગ બોય ઓર આઈ વોન્ટ ટુ ટેલ હર કે અહીંયા અમદાવાદમાં ગુજરાતી લેખક મંડળ છે, ઓકે, આઈ એમ વન ઓફ ધ એક્ઝિક્યુટિવ મેમ્બર ઓફ ધેટ, અને એમાં આવી રીતે એ લીગલ બોડી છે, સરકારમાં રજિસ્ટર્ડ બોડી છે, અને એ લેખકોના હિત રક્ષવા માટેનું જ કામ કરે છે, અને તે આવી રીતની કૃતિઓ રજિસ્ટર કરે છે જો એના કોઈ મેમ્બર્સ હોય તો. દેટ ઇન્ફોર્મેશન ઇઝ ફોર દ્વિધા હંમેશા રહી છે કે ઘણી વખત એવું થતું હોય કે જે લોકો લખતા હોય અથવા જેમની પોતે ઓરિજિનાલિટી હોય, આઈડિયા કોપી થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આઈ રાઇટ સમથિંગ ઓન વોટ્સએપ, આજે બધાને કંઈક ને કંઈક ઈચ્છા હોય છે ફેસબુક પર કે વોટ્સએપ પર લખવાની. હવે બની શકે કે તમે 4-5 લાઈન લખીને છોડી દીધી. હવે એ જ આઈડિયા અથવા એ જ કન્ટેન્ટને લઈને કોઈ આગળ લખે અને કંઈ પણ જગ્યાએ પબ્લિશ કરે, સો આપણે કંઈ કરી શકીએ? નોટ ઓન્લી ફોર FB, પણ જનરલ મારો ક્વેશ્ચન એ છે કે તમારો આઈડિયા કોપી થતો હોય, વોટ વી કેન ડુ ઇન દેટ? તમે માત્ર ટૂંકમાં એટલું કે આ માત્ર વન લાઇનર આઈડિયાની જોડી છે, એ આઈડિયા ઉપર કામ કોઈ કરે. હવે સવાલ એ છે આઈડિયાનું સ્ટેન્ડ કેટલું અને એના ઉપર જે કામ થયેલું છે એ બીજાએ કર્યું છે. આઈડિયા એમનો છે, એના ઉપર એ જ આઈડિયા ઉપર કામ બીજાએ કર્યું છે, એમનો કોપીરાઇટ કેટલો સિક્યોર છે અને પેલાની ઇન્ફ્રિંજમેન્ટમાં એ જવાબદાર છે કે નહીં? સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, એઝ યુ રાઇટલી સેડ, કે કોપીરાઇટ આઈડિયાઝ પર મળશે નહીં. ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી ક્લિયર, રાઈટ? વેરી ગુડ. નાવ કોપીરાઇટ સેને મળશે? તો કોપીરાઇટ એક્સપ્રેશનને મળશે. રાઈટ, મસ્તાનીની વાત ચાલતી હતી અમે આવ્યા ત્યારે, તો મસ્તાનીની આખી એક સ્ટોરી જે ક્રિએટ થઈ, રાઈટ, આઈ ટેલ યુ કે મસ્તાની છે અને એમણે જે રજૂઆત કરી આખી, સો મેં એવું કીધું કે મસ્તાનીને બર્થ મેં આપ્યો વાર્તામાં, પણ વાર્તા લેખન આખું કર્યું એ ક્રિએટર જુદો હતો. સો આઈડિયા પરથી કોઈ પણ ક્રિએશન થયું હોય, ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. So can I get a copyright on it right now, or does it have to be finished product before creativity has to end somewhere? Yeah, that's this the no, that you cannot apply in the halfway. Okay, yeah, that's right. Next. Very good. Sorry, today's times you will see that a lot of coffee by brands but also by political parties. Are there any landmark judgments in the recent past which can be quoted, and what is the kind of provision that is there in law? If you allow me, let us take it separately, because this is something related to the cyber crime. It is nothing to do with the copyright. Achha. My photograph is my copyright, I agree, but you are buffing it and you are changing it, you are modifying it, so it is your creativity as such. But you are using my face, so therefore there is a separate right, and you are uploading, misusing, doing something wrong with it, therefore there is separate law exists. So it nothing to do with the copyright, because copyright tamne malse, you are creating something, right? You are doing something. You have already answered this question, but I am asking what he asked a little more directly. Is a synopsis subject to copyright? Can I copyright my synopsis or plot outline so that my idea doesn't get stolen?
Yeah, you can register that synopsis, but as I said it, you know, if the synopsis has been developed in a way which gives an entire story, like for example, if I have a 20 line storyline, right, and somebody comes up with a 3 hours movie, obviously there will be a drastic change, right? So you characterized anything and then I develop the story beyond it. So character right will be yours. Will be yours. Right? As I said it in his case as well. His copyright of one line is different than the 10 lines which somebody has developed on them further. Okay. પહેલા એક બીજું પૂછી લઉં, યોગેનભાઈ આપણે સવાલ પૂછ્યો પહેલા કે બધા જ કોપીરાઇટ વિશે આ થઈ શકે કે નહીં થઈ શકે એ બાબત બધા પૂછે છે, પણ એક બાબત હજી ખાસ ધ્યાનમાં રાખો કે તમારો કોપીરાઇટ તમે તમારો છે અને કોઈએ તમારી ઉઠાંતરી કરી છે, તમારે સાબિત કરવાનું છે કે અમારું છે, એ સાબિત કરે છે તમારું નથી. લો અને કોર્ટ એ કયા પાસા તપાસશે, કયા એંગલથી કયા પાસાની તપાસ કરશે એ પણ તમારે વિચારવું જોઈએ. એનીવે આ આને લગતો સવાલ હોય તો તમને વધારે મદદરૂપ થશે. એનીવે નેક્સ્ટ યોગેનભાઈ પ્લીઝ. મારો ક્વેશ્ચન મ્યુઝિક રિલેટેડ છે. એક ખ્યાલ એવો કંઈક હતો અથવા હતો પણ છે કે અમુક સેકન્ડ સુધીની કોઈ પણ મ્યુઝિક ક્લિપ હોય એ તમે જો યુઝ કરો તો તમને કોપીરાઇટનો પ્રોબ્લેમ ના રહે, અને આવું ઘણું બધું મેં તુષાર જોડે રહીને કર્યું છે, એટલે ખાસ એના રેફરન્સમાં આ પ્રશ્ન પૂછું છું. તો એવું એવું ખરેખર છે? આઈ એમ શ્યોર દેટ તમે કદાચ લીગલ સાથે સંકળાયેલા છો, કારણ કે આ બધા હમણાં લેટેસ્ટ કેસીસ છે. I believe there was a case of up tak 56 nahi but 26 there was some movies special 26 right ema anupam kher a case thayelo je etle hu bolu chu barab anupam kher has used that song ane ek 6 second mate nu chhe etle particularly tame second kidi which is a recent case અને કલકત્તા હાઈકોર્ટે ઇન્જંક્શન ના આપ્યું અને હી સેડ કોર્ટ સેડ કે ભાઈ ઇફ ધીસ ઇઝ કોલ્ડ એ ઇન અ લીગલ ટર્મ ઇફ આઈ ગો ટુ અલાઉ ઇટ ઇટ ડી મિનિમમ સો ધેટ્સ અ લીગલ ટર્મ કે મિનિમમ યુઝ થયો હોય તો ઇટ ઇઝ નોટ એન ઇન્ફ્રિન્જમેન્ટ વોટ મિનિમમ ઇઝ વોટ મિનિમમ એટલે દેર આર પ્રિસ્ક્રાઇબ લાઈક ઇન દેટ કેસ અધર કેસીસમાં 17 સેકન્ડ્સ માટે ઇન્જંક્શન આપેલું છે એ જ કલકત્તા હાઈકોર્ટ દેટ વોઝ આર્ગ્યુડ બિફોર ધીસ કોર્ટ ઓલ્સો બટ ધીસ વોઝ 6 મિનિટ અને આઈ બિલીવ એ સીન એવો હતો કે અનુપમ ખેર વોઝ પાસિંગ બાય દેટ અને દેર વોઝ અ મ્યુઝિક પ્લેઇંગ એન્ડ હી સ્ટાર્ટેડ સિંગિંગ દેટ આઈ ફોગોટ દેટ નેમ સોંગ ભૂલી ગયો પણ એ એ કેસ થયો છે અને એ જ કલકત્તા હાઈકોર્ટે 17 સેકન્ડ્સ માટે ઇન્જંક્શન આપેલું એટલે મિનિમલ ઇઝ ડિપેન્ડ્સ અપન દેટ હાઉ યુ પણ કમ્પોઝર હોય કમ્પોઝર એ કમ્પોઝ કર્યું હોય એને એ કમ્પોઝિશન ઉપર મારા ખ્યાલ પ્રમાણે કોપીરાઇટ નથી એટલે ઇફ સમબડી સિંગ્સ સમબડીઝ કમ્પોઝિશન વિધાઉટ હિઝ પરમિશન કોઈ એક વ્યક્તિનું કમ્પોઝિશન થાય જેમ કે ટી સિરીઝ વાળા આનો બહુ લાભ લીધો છે કે બીજા કોઈ જોડે ગભરાય પણ કમ્પોઝરનો સોરી ટુ ઇન્ટરપ્ટ યુ બટ ધીસ વોટ યુ આર ટોકિંગ અબાઉટ ઇઝ ધ પ્રી અમેન્ડમેન્ટ સ્ટેજ 2012 માં જે અમેન્ડમેન્ટ આવી પ્રોબેબલી મોસ્ટ ઓફ પીપલ આર અવેર ઓફ કે જાવેદ અખ્તર અને આમિર ખાન વોઝ વેરી એક્ટિવ ઇન ધીસ રિગાર્ડ See, originally it is, you are right, that the compositions were right, but 2012, section 1910 has been amended, and added to the Indian amendment, and that gives a special rights to the composer and lyricist as well. If it is used for the cinematography, then you have to pay the handsome fee to the lyricist, equal amount, they will use that as well. Correct. Anyway, now upar... છેલ્લા અમુક સવાલ પર આવું એ પહેલાં આ પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો અને જણાવવો એ જણાવે આપણે સુધી પહોંચે એ બહુ જરૂરી છે. જરૂરી એ સાહેબ જે વાત કરીએ છીએ કે કોપીરાઇટ પ્રોટેક્શન એટલે કોપીરાઇટ મારો છે અને મને મારો કોપીરાઇટ નથી એ પ્રૂવ કરવા માટે કોર્ટ કે લો કોપીરાઇટ એક્ટ કયા પાસાનો એની અંદર વિચાર કરતી હોય છે બેઝિક લેખકો ને સર્જકો તો બહુ જ ભાવુક હોય હા એટલે
એટલે એ સંજોગોને એ ભાવના કોર્ટ જોઈ શકે નહીં. એમાં તો એવું છે કે અમારું સંતાન બીજાના ખોળામાં જઈને બેઠું હોય. તુષારભાઈ એ સોરી ટુ સે બિફોર ધીસ કમ્યુનિટી, પણ હું એવું માનું છું કે ધીઝ ઓલ આર એક્સક્યુઝ. આ જ કમ્યુનિટી જો હાઉસ લેવા જાય તો 15 વખત કોઈ લોયરને કે કન્સલ્ટન્ટને કે એડવાઇઝરને કે નેબરને પૂછશે કે ભાઈ તારો દસ્તાવેજ કેટલો થયો હતો, રાઈટ, તારે જંત્રી કેટલી થઈ હતી. એટલે એ હું નથી માનતો કે આ આ કમ્યુનિટી એવી છે કે હું ડઝ નોટ હેવ, રાધર આઈ વુડ સે ધીસ ઇઝ ધ રીચેસ્ટ કમ્યુનિટી ઇન ટર્મ્સ ઓફ ધી એજ્યુકેશન ઓર ઇન ટર્મ્સ ઓફ ધી અવેરનેસ એઝ ફાર એઝ ધી ક્રિએટિવિટી ઇઝ કન્સર્ન. વેરી ગુડ, રાઈટ. ઇફ યુ ગો ટુ ધી ઇન્ડસ્ટ્રી, the manufacturing industry, probably they may not be having a sense that what you guys can create, right? So I respect that, but I do not agree on the point that they are not aware of. Correct. But only thing is that she rightly said that, you know, people are not aware about as far as the accessibility is concerned, that what is accessibility. Okay, right, the point, where are the points where they can have the access to that certain information. Correct. That's it. અહીનું ઓડિયન્સ એ વસ્તુથી અવેર છે કે ગાંધોડિયા ઓવરબ્રિજ છે, એની જમણી બાજુ ચડતા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની એક ઓફિસ છે, કોઈને ખબર છે? સાહેબ આ પ્રશ્ન પૂછો છો કે મારે ઇન્ફોર્મેશન આપવી છે, એટલે દેટ વુડ બી બેટર. તો એ ઇન્ફોર્મેશન આપી દો, એ બધા ધ્યાન રાખી લે. અને એના આપની જગ્યાએ સાહેબ ઇન્ફોર્મેશનની જગ્યાએ જો એક સવાલ બીજો આવી શકે તો આપનો ખૂબ આભાર. ના ના, ઇન્ફોર્મેશન હું આપી દઉં પછી ભલે. હા, યસ યસ, પ્લીઝ 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 બી ક્વિક. હા, આપી દો સર. ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે ઓવરબ્રિજ છે, એ ઓવરબ્રિજ તમે ચડવાની ટ્રાય કરો તો જમણી બાજુ એક બિલ્ડિંગ છે ઘાટલોડિયા નગરપાલિકાના, પહેલા ત્યાં આગળ મોટા અક્ષરે લખેલું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ રજિસ્ટ્રેશનની ઓફિસ છે. એટલે જે કોઈને બી જે કંઈ માહિતી જોઈતી હોય એ ઇન્ટરનેટ પરથી તો મળે, પણ એ ઉપરાંત ત્યાંથી મળવાના. વડીલ, હું તમારી સાથે સાથે સમજ છું, પણ અનફોર્ચ્યુનેટલી કોપીરાઇટની આપણી જોડે અત્યારે ઓફિસ નથી. આપ જે બહારથી બોર્ડ જોયું છે તમારી વાત સાચી છે, પણ આઈ વુડ નોટ મિસગાઈડ ધેમ, પણ એ ત્યાં કોપીરાઇટની અહીંયા ઓફિસ જ નથી. આપણા ત્યાં ખાલી ટ્રેડમાર્કની ઓફિસ છે, પેટન્ટ કોપીરાઇટ ડિઝાઇનની આપણા ત્યાં ઓફિસ જ નથી. એટલે મિસગાઈડ થશે કોઈ, એટલે આઈ અગ્રી વોટ હી સેડ ઇટ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ છે, પણ હજી કોઈ ઓફિસર અપોઇન્ટ્સ નથી થયા, નથી કોઈ ઓફિસનું સેટઅપ ઊભું થયું. થેન્ક યુ. મારો પ્રશ્ન એ છે કે મેં 125 કવિતાઓ લખી છે, તો 125 કવિતાઓ લખી છે મેં, તો મેં મારે બધાને ઈમેલ કરવાનું રહેશે કે મેં હું એક બુક જે છે એને રજીસ્ટર કરી શકું? તમે આખી કમ્પાઇલેશનને પણ કરી શકો. તો એનો શું પ્રોસેસ હોઈ શકે? પ્રોસેસ તો સેમ જ છે, તમે એક લાઈન કરો કે 10 લાઈન કરો, પણ તમારે એપ્લિકેશન કરવી પડે, અને કોપીરાઇટ ઓફિસમાં જે મેં બેનને કીધું એ પ્રમાણે તમારે એપ્લિકેશન કરવી પડે. એટલે દિલ્હી જવું પછી? ના ના ના, તમે પોસ્ટથી બી કરી શકો છો. આ બધા દિલ્હીથી કેમ ગભરાય છે ખબર નથી, પણ દિલ્હી જવાની જરૂર નથી. તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને એ ફોર્મ તમે સબમિટ કરીને કુરિયરથી પણ મોકલી શકો. આખી બુક જે છે એ મૂકી દઈએ આપણે એને. થેન્ક યુ. આપણે અહીંયા સમાપન સમયની અવધિ નથી એટલા માટે કરીએ છીએ, પણ તેમ છતાં છેલ્લે એક જ મુદ્દો જતીનભાઈ અને તમારી હાજરીમાં આપને કહેવાય, આપની હાજરીમાં કે કહેવો બહુ જરૂરી છે, અને તમારા મનમાં એક વિચાર નાખવો જરૂરી છે. એટલા માટે સમિંગ ગપ કરું છું કે આના ઉપર મારો હક છે અને આ તમારો હક આને લાગુ નથી પડતો. આ બે વચ્ચેનો ઝઘડો અને વિવાદ કોપીરાઇટમાં આટલો જ છે. આ વિવાદને એક બાજુએ મૂકી અને એક નવા એંગલથી આપણે આ પ્રશ્નને સહેજ વિચારી મૂકીએ. આ તો વિવાદ અહીંયા છે જ, આ વિવાદ કાયમ રહેવાનો છે. આ મારું છે અને આને તમારું ગણાય નહીં. બીજો પક્ષ એમ કહે છે આ તમારું ના ગણાય, એટલે કે આ મારું ગણાય. આ વિવાદને એક વખત બાજુએ મૂકી દઈએ અને એ વિચારીએ કે કદાચ આ કોપીરાઇટ ઇન્ફ્રિન્જમેન્ટને કારણે કોઈક સર્જન કે કોઈક કૃતિ કે કોઈક રચના કાયમ માટે આજીવન કોઈ સેફ ડિપોઝિટ વોલ્ટ અને લોકરમાં પડી ગઈ, તો ઓબ્વિયસલી સર્જકને તો એનો કોઈ ફાયદો થવાનો જ નથી. પરંતુ
સમાજ પણ એના લાભથી વંચિત રહી જાય છે. સૌથી મહત્વનું તો એમાં એમ છે કે આ કોપીરાઇટ એક્ટ ઇઝ ઇટ રિસ્ટ્રિક્ટિંગ કન્ઝ્યુમર્સ રાઇટ? વિચારી જોઈએ. તમારા માટે આ પણ એટલું જ મહત્વનું છે કે આ કન્ઝ્યુમર રાઇટને રિસ્ટ્રિક્ટ કરે છે. તમે એને પરિણામે જો કોપીરાઇટ એક્ટને પરિણામે જો કદાચ એ બહાર આવે જ નહીં ને લોકો સુધી પહોંચે જ નહીં, અને જો એ રિસ્ટ્રિક્ટ કરતો હોય તો કેટલો યોગ્ય છે તમારે નક્કી કરવાનું છે. એનીવે જે લોકોના સવાલ બાકી છે એને માટે હું જતીનભાઈ આપને વિનંતી કરું કે આપ પર્સનલી પણ એમને થોડો સમય ફાળો તો આ બીજી સેશન શરૂ થાય અને આ પછી આપ કહો ત્યાં આગળ જતીનભાઈ એ મળી પણ શકે એ લોકોને, એ લોકોને પ્રશ્નની રજૂઆત હોય. એનીવે થેન્ક યુ જતીનભાઈ. Thank you Jatin sir, Tushar sir for such an informative session. I'm sure ke hove copyrights vishe na ghana bada fundamentals tamare clear thai gaya hashe. Hove pachi no session che the reporter turns race ane ena guests so che Ahmedabadi Ashish Vashi who co-authored the SRK starred film Race in conversation with Mayur Puri. Mar chat be badalwa nu. What can I tell you?